પોષક તત્વો રહેલા છે હા તો આપણે એને આવી રીતે જો યુઝ કરીશું અને પછી જે કારેલા જે બચે તો તેનો આપણે શાક બનાવીને ઉપયોગ કરી શકીએ શાક બનાવવામાં યસ અને ઘણા લોકો એવું જ કરતા હોય છે કે છાલ કાઢી નાખે અને પછી જે આ ભાગ રહ્યો એમાં મીઠું ચોળી અને પછી એનું શાક બનાવી દે આવી રીતે કારેલાને એની છાલ કાઢી લેવાની છે બરાબર આમ તો બધાને ખબર જ છે કે કારેલામાં ગુણો તો ખૂબ બધા છે એક તો કડવાશના ગુણો હોય એટલે ખબર જ છે કે તમને તાવ ના આવે પ્લસ ડાયાબિટીસ માટે સારું છે તમારા લોહીને શુદ્ધ કરે છે એટલે કારેલા છે તો બહુ જ સારા પણ કડવા હોવાના લીધે એ ભાવતા નથી અને ખવાતા નથી એ સિવાય પણ એના ઘણા બધા ફાયદા છે જેમ કે તમારી સ્કિન અને તમારા વાળ માટે એ ખૂબ જ સારા છે જો તમે તમારું વેઇટ લોસ કરતા હોય તમે વજન ઉતારવા માંગતા હોય તો પણ કારેલા ખૂબ જ સારા છે ખાવા માટે તો મિત્તલ આ કારેલાની છાલ આપણે આવી રીતે કાઢી લીધી છે થોડી એને હાથેથી તોડી લઈશું એટલે જે મોટી જે છાલ છે તેનો થોડોક નાની નાની થઈ જાય અને એકદમ ઝીણા જે રવૈયા કારેલા આવે છે એ પણ આવે છે એ થોડા કૂણા હોય ને એમાં બિયાનું પ્રમાણ કૂણું હા સાચી વાત છે હવે આપણે એની અંદર 2-3 મોટી ચમચી છીણેલી કોબીજ એડ કરશું ત્યારબાદ 2 ચમચી સમારેલી કોથમીર છે તે એડ કરશું ઓકે આ મેં લીમડો જે આવે છે આપણો તે થોડોક તોડી લીધો છે 8-10 પાંદડા છે મીઠા લીમડાના પાન હા મીઠા લીમડાના પાન છે ત્યારબાદ તેની અંદર 1 મોટી ચમચી લીલા મરચાની પેસ્ટ નાની ચમચી આદુની પેસ્ટ ઓકે 1 મોટી ચમચી લસણની પેસ્ટ હવે ત્યારબાદ આપણે અંદર બધા જે લોટ આપણે એડ કરવાના છે તે કરી લઈએ આ ઘઉંનો કકરો લોટ છે તે લઈએ છીએ લગભગ 1/2 બાઉલ જેટલો અચ્છા ઘઉંનો ઝીણો લોટ છે 2 ચમચી એટલે આમાં પણ જુદા જુદા લોટ વાપરવાના છે હા ઓકે ત્યારબાદ જુવારનો લોટ લઈએ છીએ 2 ચમચી બેસન 2 ચમચી અને ચોખાનો લોટ 2 ચમચી મિતલ એવું નથી કે આપણે જે અત્યારે લોટ આપણે જે વાપર્યા છે તે જ વાપરવા પડે તમારી પાસે ઘરે જે પણ લોટ હોય તે વાપરીને પણ આપણે મુઠિયા બનાવી શકીએ છીએ ઓકે ઘણા લોકો હજી વધારે હેલ્થ કોન્શિયસ હોય તો ઓટ્સ શેકીને એનો પાવડર પણ યુઝ કરી શકે છે બરાબર છે ઓકે સોયાબીનનો લોટ છે એવી રીતે મલ્ટી ગ્રેન કોઈ પણ લોટ તમે આમાં લઈ શકો છો ઓકે હવે તેની અંદર આપણે 2 મોટી ચમચી સૂકા કોપરાનું છીણ એડ કરશું ત્યારબાદ અંદર ઘરની મલાઈ એડ કરશું 1 મોટી ચમચી અચ્છા હા અને 2 ચમચી દહીં અરે વાહ આનાથી પણ મુઠિયા એકદમ પોચા થાય હા હવે આ ગોળ લીધો છે એ થોડો મસળીને એડ કરી દઈશું અચ્છા એટલે આપણે ખાંડ નથી ને હા કારેલાનો ઉપયોગ કરીએ છીએ તો બધું થોડું એવી રીતે જવા દઈએ ને આપણે એટલે 2 મોટી ચમચી અત્યારે ગોળ લઈએ છીએ ઓકે એટલે ખાટા મીઠા તીખા બધા જ એક સરખો ખૂબ સરસ ટેસ્ટ આવશે યસ એટલે કડવાશ તો દબાઈ જ જશે હા અને 2 મોટી ચમચી લીંબુનો રસ અજમો લઈ લઈશું 1/2 નાની ચમચી હા મીઠું સ્વાદ પ્રમાણે 1 ચમચી ધાણાનો પાવડર હવે આપણે એની અંદર શ્રી ગણેશનો આચાર મસાલો આપણે એડ કરીશું ઓકે મિતલ શ્રી ગણેશનો આચાર મસાલો જે છે તેની અંદર સાબંદી હિંગ અને કાશ્મીરી લાલ મરચાનો ઉપયોગ થયો છે હા એટલે એ મસાલો આખું વર્ષ એનો કલર અને એનો ટેસ્ટ એક સરખો રહે છે બિલકુલ અને તેમાંથી જો અથાણું બનાવવામાં આવે તો તેનો કલર અને સ્વાદ એ પણ આખું વર્ષ એક સરખો જ રહે છે યસ તે અત્યારે લઈ લઈશું આપણે લગભગ 1 ચમચી જેટલો ઓકે અને શ્રી ગણેશનો જે આચાર મસાલો છે એમાં સરસવનો પણ ઉપયોગ થયેલો હોય છે અને ફક્ત કેરીના અથાણામાં જ નહીં પણ કાકડી અને ગાજરનું અથાણું કે પછી ખીચું કે પછી ખાખરા ઉપર પણ શ્રી ગણેશનો આચાર મસાલો બહુ જ સરસ લાગે છે હા હવે આપણે આને મિક્સ કરી લઈશું યસ
મિત્તલા થોડું મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેની અંદર શ્રી ગણેશની કાબુલી સ્ટ્રોંગ હિંગ એડ કરશું. ઓકે, લગભગ અડધી ચમચી જેટલું. ઓકે, નાની અડધી ચમચી. હા, એટલે શ્રી ગણેશની જે કાબુલી સ્ટ્રોંગ હિંગ છે એ છે કાબુલથી મંગાવવામાં આવે છે અને બહુ જ સ્ટ્રોંગ છે, બહુ જ સરસ છે. કોઈ પણ વઘારમાં એનો સ્વાદ બહુ જ સરસ લાગે છે. અને આપણને સૌને ખબર જ છે કે પાચન તંત્ર માટે શ્રી ગણેશની કાબુલી સ્ટ્રોંગ હિંગ ખૂબ જ સારી છે. હવે ફરીથી આપણે આમાં પણ સોડા અને તેલનું જે મિશ્રણ હતું તે કરીશું. અચ્છા, પાન આની ચમચી સોડા લઈ લઈશું. એક થી બે ચમચી તેલ એડ કરશું. હવે આને મિક્સ કરી લઈએ અને આમાં એડ કરી દઈશું. હવે આને મિક્સ કરી લઈએ બરાબર. હવે આપણે મુઠિયા વાળી લઈએ. આવી રીતે એને વાળી લેવાના છે. ઓકે, થોડા લાંબા. હા મિત્તલ, આ એકચ્યુઅલી મુઠિયા જો તમે તળીને રાખો તો આ 2-3 દિવસ પણ બહાર રહે છે સારા. અચ્છા. હા, એટલે જો તમે કસે બહાર ગામ જવાના હોય, આપણે ગુજરાતી લોકો તો કસે પણ જઈએ તો આપણે નાસ્તો કેવું તો લઈને જતા જ હોઈએ છીએ. તેમાં જનરલી બધા આપણે થેપલા વધારે લઈ જતા હોઈએ છીએ. થેપલા છે અને એની સાથે કેરીનો છૂંદો કે અઠાણું કે એવી રીતે. હા, પણ જો આવી રીતે મુઠિયા પણ તમે બનાવીને લઈ જાઓ તો એ પણ સારા રહે છે 2-3 દિવસ બહાર. બરાબર છે. અને એ પણ કારેલાના મુઠિયા. હા, કોઈને ચખાડો તો પહેલા ખાવા દેવાના પછી કહેવાનું. સાચી વાત છે કે કારેલાના મુઠિયા છે. મિત્તલ, હવે આપણે તળી લઈએ મુઠિયાને. હા, એટલે આ મુઠિયાને સીધા તળી જ લેવાના. હા, ઓકે. બાફવા હોય તો બાફી શકાય ખરા? હા, બાફી શકાય. બાફીને તમે વઘારીને પણ ખાઈ શકો અને આમ પણ ખાઈ શકો. ઓકે, અને તળેલા પણ એટલા જ સારા લાગે છે. હા, એ તો છે. અત્યારે મુઠિયાને કેવા તળીશું? અત્યારે આપણે મુઠિયા બદામી રંગના થાય ત્યાં સુધી એને તળીશું. બરાબર, મુઠિયા તળાઈ ગયા છે અને જોરદાર સુગંધ આવી રહી છે. દીપિકા, સુગંધ તો બહુ જ સરસ આવે છે. આની કીધેલું ને મેં તને. હા, સર્વ કરીએ. હા, ચોક્કસ. દેખાવ પરથી તો ના જ લાગે. સાચી વાત છે મિત્તલ, કારણ કે આપણે એની અંદર જે પણ સામગ્રીઓ વાપરી છે તે એકદમ આગળ પડતો ટેસ્ટ હોવાને કારણે કારેલાની જે કડવાસ છે તે થોડી દબાઈ જશે, પણ એના ગુણ તો એવા ને એવા જ રહેશે. હા, તો તૈયાર છે કારેલાના મુઠિયા. યસ, કારેલા મુઠિયા બનાવવા માટે જોઈશે કારેલાની છાલ 1/2 કપ, છીણેલી કોબીજ 2-3 ચમચી, સમારેલી કોથમીર 2 ચમચી, મીઠા લીમડાના પાન 8-10 નંગ, લીલા મરચાંની પેસ્ટ 1 મોટી ચમચી, આદુની પેસ્ટ 1 નાની ચમચી, લસણની પેસ્ટ 1 મોટી ચમચી, ઘઉંનો કકરો લોટ 1/2 કપ, ઘઉંનો ઝીણો લોટ 2 ચમચી, જુવારનો લોટ 2 ચમચી, બેસન 2 ચમચી, ચોખાનો લોટ 2 ચમચી, સૂકા ટોપરાની છીણ 2 ચમચી, મલાઈ 1 ચમચી, દહીં 2 ચમચી, ગોળ 2 મોટી ચમચી, લીંબુનો રસ 2 ચમચી, અજમો 1/2 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા પાવડર 1 ચમચી, શ્રી ગણેશનો આચારી મસાલો 1 ચમચી, શ્રી ગણેશની કાબુલી સ્ટ્રોંગ હિંગ 5 ચમચી, ખાવાનો સોડા 5 ચમચી, તેલ 1-2 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, સર્વિંગ માટે લીલી ચટણી. કારેલા મુઠિયા બનાવવાની રીત. એક બાઉલમાં કારેલાની છાલને છીણી લો. હવે તેમાં છીણેલી કોબીજ, કોથમીર, મીઠા લીમડાના પાન, લીલા મરચાંની પેસ્ટ, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ઘઉંનો કરકરો લોટ, ઘઉંનો ઝીણો લોટ, જુવારનો લોટ, બેસન, ચોખાનો લોટ, સૂકા ટોપરાનું છીણ, મલાઈ, દહીં, ગોળ, લીંબુનો રસ, અજમો, મીઠું, ધાણા પાવડર અને શ્રી ગણેશનો આચારી મસાલો ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં શ્રી ગણેશની કાબુલી સ્ટ્રોંગ હિંગ ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક બાઉલમાં સોડા અને તેલનું મિશ્રણ બનાવી આ મિશ્રણને મુઠિયાવાળા મિશ્રણમાં મિક્સ કરી લોટ તૈયાર કરો. હવે આ લોટમાંથી મુઠિયા વાળી લો. મુઠિયાને ગરમ કરેલા તેલમાં બદામી રંગના તળી લો.
તૈયાર કરેલ મુઠિયાને સર્વિંગ ડિશમાં લઈ લીલી ચટણી સાથે સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી કારેલા મુઠિયા.